વેરાવળ નજીક જીઆઈડીસી માં ખાનગી કંપનીના મજૂરો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વેરાવળમાં ખાનગી ફીસ કંપનીના મજૂરો વિરામના સમય બેઠા હતા ત્યારે બિહારી ટીમના સંચાલક એવા રાજકુમાર પાસવાન અને સ્થાનિક શબીર નામના યુવક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી, જેમાં એક મજૂર નેમુલાલા પાસવાન નામના ઇવાનને પેટના ભાગે જોરદાર પાટું લાગતા તે ઢળી પડ્યો હતો, જેથી માથામાં પણ ગંભીર ઇજા થતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી અને કંપની પાસેથી માહિતી મેળવી મોડી રાત્રે શબીર નામના યુવકની હત્યાના આરોપસર ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. ઓર સુપરવાઇઝર કે તરફ હમ અપને લડકા લોગ સે બોલે કે ચલો ભાઈ કામ કરને કે લિયે, તો મેરા લડકા સબ લોગ જા હી રહા થા તબ તક યે હમસે કુછ બોલ દિયા અબ બિના વજહ હમસે ઝગડા કર દિયા. ઝગડા કરકે અબ તો હમ બોલે ના કે જાઓ ભાઈ હમ તુમસે ઝગડા નહીં કરના ચાહતે હૈ, તુમ જાઓ મેં બહાર નહીં જાઉંગા. ઇસકે બાદ લડકા મેરે હાથ પકડ કર ખીંચને લગા કે નહીં તું ચલ બહાર, તેરે કો બહાર મેં મારુંગા. હાથાપાઈ હુઈ તો ક્યા હુઆ? હાથાપાઈ હુઈ તો સર, હાથાપાઈ હુઈ તો ઇસકે બાદ વો મારને લગા. ઇસકે બાદ આયે મેરે મામા છુડાને કે લિયે, તો ઉનકો ભી મારને લગા. ઉનકો માર દિયા, જોર ગંભીર ચોટ લગ ગયા. ગંભીર ચોટ લગને કે બાદ ઉસકો ડેથ હો ગયા. આપકે મામા નામ કા ક્યા થા ઓર કહાં રહેતે થે? વો મેરા મામા કા નામ નેમુલાલ પાસવાન હૈ ઓર વો બિહાર કે રહેને વાલા હૈ. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે આ કંપનીમાં બહારથી આવેલ મજૂરો વચ્ચે વિવાદ થયો હતો, જેમાં યુપી બિહારના મજૂરોના લીડર રાજકુમાર પાસવાને મજૂરોને કામે લાગવાનું કહેતા સ્થાનિક શબીર નામના ઇવાન સાથે મારામારી થઈ હતી, જેમાં વચ્ચે પડનાર નેમુલાલ પાસવાને મારામારીમાં ઇજા થતા તે પડી ગયેલ, જેને ઇજાઓ થતા તેનું મોત થયું છે. જેથી આરોપી શબીરની વિગત અમે કંપની પાસેથી મેળવી હોય, જેની અટક કરી કલમ 302 અનુસાર ગુનો દાખલ કરેલ છે. મજૂરો ઝઘડતા એક ભાઈનું મૃત્યુ થયેલ છે એવી હકીકત મળતા અમે તાત્કાલિક સ્થળ પર ગયેલા. જ્યાં સ્થળ પર જોતા ત્યાંના જે શેઠ છે એમને મુલાકાત લઈ અને જાણવા મળ્યું તો એમાં એ ફેજાન કરીને જે દુકાન આવેલી છે એની કંપની, એમાં સાબિર નામનો આરોપી જે પણ ત્યાં કામ કરતો હતો અને અન્ય એક બીજા એક સુપરવાઇઝર તરીકે રાજકુમાર, એના માણસો મૂળ યુપીના છે, એ બધા કામ કરતા હતા. ત્યારે જે આ રાજકુમાર છે એને જણાવેલું કે ભાઈ ચલો અંદર કામે લાગી જાઓ, એમ કહેતા આ સાબિર છે આનો લોકલ છે, એને કીધું કે તું કેમ અમને કહે છે કે અંદર જવાનું, એમ કરતા એકબીજાને બોલાચાલી થયેલી અને બોલાચાલી થઈ એમાં એકબીજાને મારતા મારતા આ જે મરનાર છે પાસવાન એ વચ્ચે આવી ગયેલો અને એને એક પગનો ટીકાપાટોનો માર વાગતા નીચે પડી ગયેલો અને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી એકાએક નીચે પડી જતા એનું સ્થળ પર મરણ ગયેલો હતો. આરોપીની વિગત કરીએ તો આરોપીને કેવી રીતે પકડવા માટેના પ્રયાસ? આરોપીમાં એમાં એનો મોબાઈલ નંબર છે અમારી પાસે અને કંપની તરફથી બી જે એને ડોક્યુમેન્ટ રાખેલા એમાંનો મોબાઈલ નંબર પણ આપ્યો. એ ટ્રેસ્ટ આઉટ તરત કરતા એને મોબાઈલની લોકેશન મળી ગયેલ છે અને આરોપીને હાલ પકડવાની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. કઈ કલમ નીચે સર ગુનો દાખલ કરવામાં આવશે? 302, 323 અને 504 મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. ભરતસિંહ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.